Mitro Jay Maharaji, Bombay Astro Science and Annual Karamathi, Puramesh Bombay Apna Swagat Karo. Agao Pame Arogu Swatkarali, to Janepon Radani no so block Tegi hoy. Bypass Karai hoy. Pachiban Karai, and Nakara hoy na Marekma Upai Che. બે કપૂરી પાન આખા ડાળીવાળા એમાં 10 ગ્રામ આદુ અને બે લસણની ફળી ત્રણ વસ્તુ મિક્સ કરી ખાણી મેને ખાણવાની ખાણી જીરથી એકદમ પછી એમાંથી કપડાં લઈને જેટલો પરસ અને નીકળે 10 ટીપા 5 ટીપા બે જે એક ચમચી મધમાં એને નાખી દેવાનો પછી એ મધને તમારે એક કલાક સુધી કોઈ ચાટવાનું થોડું ચાટો બેસી રહો પાઉં થોડુંક ચાટો બેસી આમ સુધી એક કલાક સુધી એને ચલાવ હવે આપણા જૂના પ્રાચીન લોકો હતા વડવા હતા એ બહેનો પણ ઘણા લોકો લીધો તમે કે પાન કાથો અને ચૂનો એ ખાતા હતા એના માટે જ ખાતા હતા ચિંપાંજીઓ જે પ્રાણીઓ એ વનસ્પતિ ઋતુ પ્રમાણે અલગ અલગ વનસ્પતિ ખાય છે તમને ખબર ના તો આ ઋતુમાં વસ્તુ આ ઋતુમાં આ વસ્તુ જો આપણે એને ફોલો કરીએ તો આપણને પણ રોગો ન થાય એ કોઈ ચિંપાંજી પ્રાણીઓને કોઈ બાયપાસ કરવાની જરૂર પડી હોતી નથી અને કપૂરી પાનમાં પોલીફોનિક એન્ટીઓક્સિડન્ટ એ લોહીનું લેવલ વધારે છે કપૂરી પાન હવે આ તો થયું આયુર્વેદિક દ્રષ્ટિએ એના ફાયદા તમે લસણના ફાયદા જોજો મધના ફાયદા જોજો પછી આપણે આદુ અને પાન દરેકના ફાયદા શું છે શરીરમાં બહુ જ એક કામ કરે છે પાચન શક્તિ વધારે હૃદય માટે સારું ખાંસી કફ ઉધરસ કેન્સર બધા માટે સારું વસ્તુ પણ લોકો ઉપાયો કર્યા હોય છે બધું કહીએ પણ ફાયદો ના મળે એટલે પછી એને છોડી દે પણ આ ઉપાય છે લાલ કિતાબનો છે ઉપાય એટલે મધ એટલે મંગળ અને મંગળ એટલે લોહી પાન એટલે બુધ એટલે નસો આપણા શરીરની નસ રાહુ લસણ એટલે રાહુ એટલે રાહુ એ વસ્તુને નસ લોહીમાં નસમાં રહેલું લોહીને એ જવાની જગ્યા કરી આપે એટલે આજુબાજુ કોલેસ્ટ્રોલ ચરબી હોય એને બાળી કાઢે એટલે મંગળ રાહુ બુધ તમારા શરીરમાં જાય છે એટલે 100% સફળતા મળે તમે મને આજે કર્યું કાલે મને સફળતા મળે પણ એટલીસ્ટ 6 મહિનામાં તમે આ ઉપાય 4 વાર કરો આ કોઈ ખર્ચાળ છે નહીં કોઈ બધાએ કરવું જોઈએ કે ઘણા રોગોમાં કામ લાગશે આ ડાયાબિટીસમાં કામ લાગશે પાચન શક્તિ સુધરશે કેન્સર સામે લડશે ઇમ્યુનિટી પાવર વધશે પછી દાંતના સંબંધી રોગો હોય મસૂડોનો પ્રોબ્લેમ હોય આ બધા રોગો માટે કામ લાગશે પણ નસો માટે બહુ જ ઉપયોગી થશે તેનો ઉપયોગ કરજો જય માતાજી આ બે ઉપાય બતાવ લાલ કિતાબનો બીજા રોગો માટે હું આગળ બતાડીશ જય માતાજી